1999 साल में ईस्ट आफ्रिका नैरोबी में मंदिर कर्या पछी स्वामीश्री इजिप्त अने पछी इजरायल पधार्या था। अमारे संतोए पण भेगा जवानी वात हती ने इजरायल छे ने नानो देश छे पण बहु संपेलो देश छे, शूरवीर छे अने एकदम सुआयोजित छे। झाजी मारे इजरायल नी वात अत्यारे नथी करवी, पण वात ए करवी छे के ये नानो देश छे, चारे बाजू एना दुश्मन ना देश छे, चारे बाजू एना देशो छे, माथी एक देश एवो नहीं होय के जेने प्रतिज्ञा ना लीधी होय के वी वोंट टू वाइप आउट इजरायल फ्रॉम द मैप ऑफ द वर्ल्ड। ले दुश्मन पण केवा खारीला કે જેની એક જ પ્રતિજ્ઞા હોય કે આ દુનિયાના નકશામાંથી ઇઝરાયલને અમારે સાફ કરવું છે, અને નાનો છે, આપણે તો પાકિસ્તાન ને આ બધું તોય આપણને લાગે ફફડીએ, ઓહો આપણે કેટલા મોટા છે, પણ આટલો નાનો દેશ। અને પ્રમુખ સ્વામી મહારાજની ત્યાં પધરામણી થઈ, અમે જે દિવસે ગયા ત્યારે બોમ્બ ફૂટ્યો હતો, જેટલા દિવસ રહ્યા એ દરેક દિવસે બોમ્બ ફૂટ્યો છે, અને જ્યાં જ્યાં અમે ગયા ત્યાં ખૂણાની અંદર અમારી નજર સમક્ષ અમે કઈક ઝઘડો ચાલતો હોય, ધમાલ ચાલતી હોય, બૂમાબૂમ જોઈ છે, એટલા બધા બે ધર્મને વચ્ચે ત્યાં ઝઘડા ચાલે છે। આ પરિસ્થિતિની અંદર પણ ક્યારેય છાપામાં કે ન્યૂઝની અંદર બોમ્બના સમાચાર આવતા જ નથી, આપણે તો ખૂણે ખાંચરે એક થયું ને હેડલાઇન આખું છાપું ભરાઈ જાય, કારણ કે પ્રાયોરિટીઝ જુદી છે। હવે એ વખતે ઇઝરાયલમાંથી જ્યારે અમારે પાછું આફ્રિકા એટલે કહેતા કે નૈરોબી જવાનું હતું, અને તે વખતે અમે જ્યારે એરપોર્ટ ઉપર તપાસ કરાવી, જો ચારે બાજુ સુરક્ષિત દેશ નથી, ત્યાં સિક્યોરિટીના જાજા પ્રશ્ન હોય જ, ત્યાં ઊંડાણ અને દલીલો પણ જાજી થતી હોય, અમે એરપોર્ટમાં પૂછાયું ત્યારે અમને કીધું કે તમારે જો જવાનું હોય તો 5 કલાક પહેલા આવજો, લો એરપોર્ટ ઉપર નાનું બચુકડું પ્લેન, 5 કલાક વહેલા જવાનું। એટલે મેં ફોન કર્યો કોને, એલ આલ ના ચેરમેન શેશન ઓવર કરીને યહૂદી માણસ જેને આપણે પરિચય, એને અમે ફોન કર્યો, મેં કીધું કે અમારે ખાસ તો આપણે જવાનું છે પાછું, પણ અમને એરપોર્ટ પરથી કહે છે કે 5 કલાક પહેલા આવવાનું છે। તો મને કે બરાબર, મેં કીધું કે ભાઈ અમારી જોડે પ્રમુખ સ્વામી મહારાજ છે, જે ક્રિશ્ચિયન અને જેમ તમે પોપ કહો એમ હિન્દુ ધર્મના બહુ જ વડીલ વૃદ્ધ અને એકદમ જ્ઞાની સંત છે, દિવ્ય પુરુષ છે, એની માટે તમારે કંઈક વીઆઈપી કંઈક સગવડ થતી હોય તો અમે, એ કદાચ મોડા આવે તો ચાલુ ચાલે, એ કે સ્વામી આ વીઆઈપી માટે જ 5 કલાકની છે, જો તમે જાજુ બોલશો તો 6 કલાક વહેલા આવવું પડશે। લે મેં કહું હવે અહીંયા બહુ આપણે આર્ગ્યુ કરવા જેવું નથી, હવે સાંભળજો, અમે ગયા બધા સંતો બાપા, તો એ આપણે કીધું હતું કે કલાક એક પછી આવે કે અમારા સંતોનું બધું ચેકિંગ થઈ જાય। હવે ચેકિંગ એટલે શું સાંભળ, એકદમ મન શાંત રાખી આ સાંભળજો, વોટ ઇઝ સિક્યોરિટી। જેવા અમે અંદર ગયા એરપોર્ટ ઉપર, અને તરત જ જે એરપોર્ટના સિક્યોરિટી વાળા હતા, એક જણે અમને બધા સંતોનું ગ્રુપ હતું, 10-11 સંતો બધાને ઉભા રાખ્યા, બીજા થોડા હરિભક્તો હતા, પહેલામાં પહેલો હું હતો, કારણ કે બીજા કોઈ સંતો અંગ્રેજી એવું બોલતા નતા, ભાષાંતર એ મારે કરવાનું, એટલે પહેલામાં પહેલું તો નાની જે હેન્ડબેગ હોય જેની અંદર આપણે પૂજા અને આ અંતે નાના નાના આપણે પેલું શું આપણે થોડીક સ્ટેશનરી કે નાનું પેડ કે ડાયરી ને બધું રાખ્યું હોય, અને એક બે ધોતિયા, એ બેગ મેં ટેબલ પર મૂકી, એટલે હું ઝીપ ખોલીને બેગ ખોલવા જતો હતો, આ સિક્યોરિટી મને કે ક્લોઝ ઇટ બેગ, એ કે હું તને કહું એ કરવાનું, આપણે તો નહીં ઇન્ડિયામાં ટેવાયેલા હોય ને બિચારાને અડધી વ્યવસ્થા કરી દે, અને જો જાજો સમય આપે તો કાઉન્ટરની પાછળ જતા રહે, એવું નહીં, પણ મને કહે છે ઝીપ ઇટ બેક, મેં બસ ઝીપ કરી દીધી પાછી। પછી મને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ઇઝ ધીસ યોર બેગ, આ તમારી બેગ છે, મેં કહ્યું યસ, એ કે વેન ડીડ યુ બાય ઇટ, લે મેં કીધું આઈ ડિન્ટ બાય ઇટ, તો કે હુ ગેવ ઇટ ટુ યુ, મેં કીધું આફ્રિકામાં કઈક હરિભક્તે આપી, વોટ વોઝ હિઝ નેમ, મેં કીધું આ સિક્યોરિટી કરે છે કે શું કરે છે, મને કે આન્સર, એટલે મેં જવાબ આપ્યો, પછી કે ઇફ આઈ ઓપન ધ બેગ, હું બેગ ખોલું પહેલું શું નીકળશે,
મેં કીધું મારું બ્રશનું પેકેટ. એ કે બ્રશ, વોટ ઇઝ ધ કલર ઓફ યોર બ્રશ? આઈ સેડ રેડ. એ કે ઇઝ ઇટ ન્યૂ ઓર યુઝડ? લે, નહીં ઘણા બહુ વાપર્યા હોય તો ચૂંછા નીકળી ગયો, દાંતણ થઈ ગયો બ્રશનું. તો કે ઇઝ ઇટ ન્યૂ ઓર યુઝડ? મેં કહ્યું કે ઇટ્સ યુઝડ. એ કે વોટ એલ્સ વિલ બી ધેર? મેં કહ્યું ધોતિયા. એમાં મૂંઝાઈ ગયો બિચારો. પછી એને મને શરૂ કર્યું કે આની અંદર વોટ આર ધ કલર ઓફ ધ પેન્સ તારી પાસે અંદર છે? મેં કહ્યું રેડ અને બ્લુ. એ કે હુ પેક ધ બેગ? મેં કહ્યું આઈ ડીડ. એ કે વેર ડીડ યુ લીવ ઇટ આફ્ટર પેકિંગ? ઇન ધ કાર. એટલે આવી બધી અમને મને પ્રશ્ન પૂછ્યા 15 મિનિટ. હું તમારી 15 મિનિટ નહીં લઉં, ચિંતા ના કરતા. પછી મને કે ઓકે યુ કેન ગો. પણ મારો પ્રોબ્લેમ શું હતો? મારે ભાષાંતર કરવાનું હતું. એટલે ધર્મચરણ સ્વામી આવ્યા, બાપાના સેવક, જે બધું સ્વામીના કાગળ લખે છે. એને શરૂ કર્યું ઇઝ ધીસ યોર બેગ? એટલે મેં કહ્યું આ તમારી બેગ છે? પેલો કે હા. એટલે મારે ઇંગ્લિશમાં કહેવાનું યસ. પછી કે હુ પેક્ડ ઇટ? કોને પેક કરી? પેલો કે મેં. કે વોટ વિલ બી ધ ફર્સ્ટ થિંગ દેટ વિલ કમ આઉટ? પેલો કે કાગળ, લેટર્સ, બાપાના હોય ને લેટર્સ. એ કે વોટ એલ્સ વિલ બી ધેર? તે કે સ્ટેપલર. તે વખત તો બધું એલાઉડ હતું. હવે મને લાગ્યું કે હવે આ ઝાઝા પ્રશ્ન પૂછેલો હું જ પૂછવા માંડું. મેં કહ્યું કે પછી તમે ક્યારે? મને કે વેઇટ અ મિનિટ, યુ જસ્ટ ટ્રાન્સલેટ, તારે ઝાઝી વાત નથી કરવાની. ધર્મચંદ ગયા, પછી યોગીચંદ સ્વામી. એક એક વસ્તુ પૂછે ને પછી કે આ બેગ હવે તમે કોઈને આપતા નહીં, લેતા નહીં. તમે જો લઘુ કરવા જાઓ બાથરૂમમાં તોય ભેગી બેગ રાખજો. લે, સિક્યોરિટી વાળા. હવે આટલી બધી કડક સિક્યોરિટી અને આટલી બધી ઝાઝી લપ. અમારે સંતોને જ લગભગ 2 કલાક થયું, કારણ કે વારાફરતી 10-10 મિનિટ એકની જોડે ચર્ચા કરે. પછી મેં એને પ્રશ્ન પૂછ્યો પતિ ગયું. મેં કહ્યું આ શું સિક્યોરિટી? યુ નેવર ઓપન ધ બેગ. બેગની ઝીપ પડ્યા નથી ને ઝીપ ખોલી નથી. મને કે જુઓ, દૂર પેલા માણસ દેખાય છે, એક બે માણસ ઉભા હતા દૂર. એ કે દેવર કોન્સ્ટન્ટલી વોચિંગ યોર આઈઝ એન્ડ રિએક્શન વાઇલ આઈ વોઝ ટોકિંગ. આમાં બેગ ખોલવાની જરૂર નથી, મન ખોલવાની જરૂર છે. એ અમે કામ કરતા હતા. આટલી બધી વસ્તુ ઊંડાણ. અને એમાં બાપા આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજ. અને હું સ્વામીને કહેવા ગયો કે બાપા બહુ લપ્યું છે તંત્ર, અહીંયા અઘરું છે. અને એમાં તો સ્વામી એકદમ આનંદમાં હસતા હસતા આવ્યા અંદર. અને પેલા એ પ્રમુખ સ્વામીને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ડુ યુ હેવ એની વેલ્યુએબલ્સ? મેં કહ્યું બાપા તમારી પાસે કઈ કિંમતી વસ્તુ છે નહીં? ઘણા સોનાના ઘરેણા અને અછોડા ને આ અંતે અને બધી નાનું બધું ભેગું કરતા હોય. તેને પૂછ્યું કે ડુ યુ હેવ એની વેલ્યુએબલ્સ? મેં કહ્યું બાપા એવું પૂછે છે કે તમારી પાસે કઈ કિંમતી વસ્તુ છે? તો સ્વામીએ કીધું યસ. મેં કીધું મરી ગયા, અહીંથી પ્લેન ને એવું પડે આપણું. મેં કહ્યું બાપા આમાં મજાક કરવા જેવી વાત નથી. મેં સ્વામીને એવું કીધું કે સત્પુરુષ જેને જિંદગીમાં પૈસા અડ્યા નથી, પ્રમુખ સ્વામી મહારાજ, જેના નામે એક પૈસો એક બેંક એકાઉન્ટ નથી, જેના નામે 1100 મંદિર હોય અને 1 ઇંચ જમીન નથી, એ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે કોઈ નહીં જગ્યા ઇઝરાયલની ભૂમિ ઉપર જ્યાં અમે ઓલરેડી હલવાયા હતા. અને ત્યાં સ્વામી એકદમ, સ્વામી કે છે ને, એમણે આમ કર્યું એટલે બધા સજાગ થઈ ગયા અને બધા આમ નજીક આવી ગયા. એટલે મેં કીધું બાપા આમાં મજાક કરવા જોઈએ. સ્વામી કે હું મજાક નથી કરતો. કે શું છે? તો સ્વામી કે ભગવાનની મૂર્તિ. લે, પછી એ લોકોને બધાને રિયલાઇઝ થયું, દે ઓલ સ્માઇલ એન્ડ દેવર હેપી. જો સંત એમ કે છે કે એની પાસે જો કિંમતીમાં કિંમતી કોઈ પણ વસ્તુ હોય તો ભગવાન છે, એ આપણને આપે છે, એટલે સંત પરમહિતકારી.